नमस्कार, आप જોઈ રહ્યા છો ગુજરાતી નંબર 1 ન્યૂઝ ચેનલ જી 24 કલાક આપની સાથે હું છું ક્યાંથી ગુજરાતમાં પેટા ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે ત્યારે ગુજરાતી નંબર 1 ન્યૂઝ ચેનલ જી 24 કલાક પહોંચી છે કરજણ વિધાનસભા બેઠક પર કરજણ બેઠક પર નેતાજી કેટલું કામ કર્યું જનતા પાસેથી અમે જાણીશું વિકાસનું કયું કામ બાકી છે તે લોકોને લાગે છે કે પૂરું થવું જોઈએ જી 24 કલાકની ટીમ પહોંચી છે કરજણમાં ત્યારે નેતાજીની કામગીરી પર શું છે જનતાનો મત શું છે કરજણ મત વિસ્તારના લોકોની લાગણી અને માંગણી જોઈશું એમએલએ ના રિપોર્ટ કાર્ડમાં વડોદરાની કરજણ વિધાનસભા બેઠક અક્ષય પટેલી કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનો આપતા જ આ બેઠક ખાલી પડી આ વિધાનસભા બેઠકમાં કરજણ તાલુકાના 93 ગામ શિનોર તાલુકાના 42 ગામ અને વડોદરા તાલુકાના 11 ગામનો સમાવેશ થાય છે विधानसभा बैठक ना इतिहास की बात करिए तो करजण विधानसभा बैठक पहला अनामत बैठक थी हवे ओपन बैठक छे वर्ष 2000 की चूंटी में भाजपा उम्मीदवार नरेश करोड़े कांग्रेस का उम्मीदवार भाईलाल वैष्णव ने हराव्या वर्ष 2007 की विधानसभा चूंटी में कांग्रेस का उम्मीदवार चंदुभाई डाबीए भाजपा उम्मीदवार नरेश करोड़े ने हराव्या वर्ष 2012 की विधानसभा चूंटी में भाजपा उम्मीदवार सतीश पटेले कांग्रेस का उम्मीदवार अक्षय पटेल ने हराव्या था और 2017 की विधानसभा चूंटी में कांग्रेस का अक्षय पटेले भाजपा सतीश पटेल ने हराव्या था आम आ बैठक पर भाजप और कांग्रेस का उम्मीदवारों जीतता आया है करजण विधानसभा बैठक ज्ञाति गणित की बात करिए तो विधानसभा बैठक पर आदिवासी मतदारों की संख्या सौथी वधारे छे करजण विधानसभा बैठक पर कुल मतदारों 2,04,000 छे जेमां आदिवासी मतदारों की संख्या 45,000 थी वधु छे पाटीदार मतदारों की संख्या 40,000 थी वधु छे मुस्लिम मतदारों की संख्या 20,000 थी वधु छे राजपूत मतदारों की संख्या 18,000 थी वधु छे ओबीसी मतदारों की संख्या 15,000 थी वधु छे अनुसूचित जाति मतदारों की संख्या 12,000 थी वधु छे पाछली विधानसभा चूंटणी में प्रजाए सौथी वधु मत अक्षय पटेल ने आपी विजय बनाव्या हता अक्षय पटेल कांग्रेस साथ छेड़ो पाड़ी देता ज आ विधानसभा बैठक खाली पड़ी थी आ वक्त करजण विधानसभा बैठक की पेटा चूंटी में भाजपे अक्षय पटेल ने पोताना उम्मीदवार बनाने मैदान में उतारा है जयरे कांग्रेसे किरीट सिंह जाडेजा ने मैदान में उतारा है बंने वच्चे मुकाबलो रसप्रद बनी गयो है अक्षय पटेले अचानक कांग्रेस से छेड़ो फाड़ता भाजपा कमर धारण कर तरह शू कहे करजण बैठक पर एमएलए रिपोर्ट कार्ड आवु जोईए जी 24 कलाकना विशेष कार्यक्रम एमएलए रिपोर्ट कार्ड में आज अमे करजण विधानसभा बैठक पर आवी पहोंच्या छे करजण में विधानसभा की पेटा चूंटनी थई रही छे त्यारे एमएलए अक्षय पटेल द्वारा छेल्ला 2.5 वर्ष में केटला कामों करवामां आव्या केटला कामों बाकी छे मतदारों की शू समस्या छे मतदारों की शू फरियाद छे अने मतदारों ने आगामी समय में शू कामों करवा छे ते माटे आज आप करजण मतदारों साथे जाणीशुं अने एमएलए अक्षय पटेल साथे पण વાત કરીશું એમએલએ રિપોર્ટ કાર્ડમાં જી 24 કલાકની ટીમ કરજણ વિધાનસભાના ગોસિંદરા ગામમાં આવી છે આ એવું ગામ છે કે જ્યાં 750 વોટ છે અહીંયાના ધારાસભ્ય લોકો જે પણ બનવા માંગતા હોય છે તે માત્ર એક જ વખત ગામની મુલાકાત કરે છે અને પછી જીત્યા પછી આવતા નથી તેવી વાત અહીંયા ચર્ચા એ છે ત્યારે આપણી સાથે અહીંયાના ગામના નાગરિકો છે તેઓ જોડાયા છે ગામના સરપંચ પણ છે ડેપ્યુટી સરપંચ પણ છે તેમની સાથે વાત કરીશું સૌપ્રથમ સરપંચને આપણે સાથે વાત કરીએ શું કહેશો જે રીતના કરજણની પેટા ચૂંટણીની તારીખ આવી ગઈ છે નેતાઓ પણ હવે આવવાનું શરૂ થઈ જશે કયા કામો તમારા ગામમાં થયા છે અને કયા કામો હજુ થવાના બાકી છે અમારે તો પહેલો ઢાઢક નદીનો બ્રિજ બનાવવાનો છે બીજા રેલવેનો પ્રશ્ન છે એ બે સોલ્વ કર્યા લે વિકાસના કામો અમને આપે તેને અમે વોટ આપીશું કઈ કઈ ગામની હજુ સમસ્યા છે તમારે હજુ સમસ્યા તો બધી બહુ બાકી છે આખા ગામમાં ચોફેરા સુરક્ષણ દિવાલ બનાવી છે પછી આ સુવિધા પણ રોડ માંગ્યો છે શમશાન હજુ થોડું બાકી છે બસ બીજા ભાઈ પણ છે દાદા તમે શું કહેશો તમારા ગામમાં જે ધારાસભ્ય જીતે છે અત્યારે અક્ષયભાઈ પટેલે તો રાજીનામા આપીને ફરીથી હવે ચૂંટણીમાં ઉભા રહ્યા છે
કેટલી વખત આવ્યા છે 2-2.5 વર્ષમાં ચૂંટણી જીત્યા પછી? અહીંયા જીત્યા પછી કંઈક કોઈના ઘેર બેસનામાં આવ્યા છે, જાહેર હિત માટે કામ માટે આવ્યા નથી. જીતીને ગયા પછી અમારા ગામને એ પ્લસમાં હતા, એમને વોટિંગ કોંગ્રેસ પક્ષે પ્લસમાં હતું. અમારા ગામને ટાળીને બોકડા બધા ગામોમાં આપ્યા. અમારા ગામને બોકડા નહીં, વિકાસનું કોઈ કામ નહીં. અમારા બધા બહુ સળગતા પ્રશ્ન છે. આ દાદર નદી પર બ્રિજ છે, 300 વીંગા જમીન છે નદી પર, મગરોનો ત્રાસ છે, ખેડૂતો ખેતી કરવા નથી જઈ શકતા, પશુ ચરાવવા પશુપાલકો નથી જઈ શકતા, આંગણવાડી જર્જરિત છે, સ્કૂલમાં પેવર બ્લોકનું કામ બાકી છે, આવા ઘણા નાના સુવિધા પથ રોડ ગેટેથી દૂધ ડેરી હતી 600 મીટર માગ્યો તો કશું થયું નથી. એમાં એક રેલવેનો મોટામાં મોટો પ્રશ્ન છે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ આજ દી સુધી રજૂઆત કર્યા છતાં પણ એ પ્રશ્નનો હજુ ઉકેલ આવ્યો નથી. રેલવેનો શું પ્રશ્ન છે? રેલવેનો પ્રશ્ન એવો છે, 7:15 વાગ્યાથી 7:30 વાગ્યા સુધી ખુલ્લી રહે છે, 7 વાગ્યા પછી સદંતર બંધ રહે છે. એની રજૂઆત ઉપર સુધી કરી ચૂકેલ છે. શું ખુલ્લું રહે છે? ફાટક, રેલવે ફાટક સવારના, રેલવે ફાટક સવારના 7 થી સાંજના 7 સુધી રજૂઆત કરવા છતાં પણ આજ દિન સુધી હજુ એનો કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી. શું કહેશો દાદા, જે તમારા ધારાસભ્ય છે અક્ષયભાઈ પટેલ જે એમના હતા, ફોન ઉપાડે છે તમારો, મુલાકાતનો સમય આપે છે કે ખાલી જીત વોટ માંગવા આવે ત્યારે કહે છે કે ઉપાડીશ ને મળીશ? ગામના સરપંચ અને ડેપ્યુટી સરપંચની સાથે મારી ઘણી વખત ચર્ચા થયેલી કે ધારાસભ્યને જે કંઈ કામો માટે રજૂઆત કરવી હોય તો તમે રજૂઆત કરો, તો એમણે મને ઘણી વખત કીધેલું કે અમારા ફોન પણ એ ઉપાડતા નથી, કે ગામ પર ક્યારેય કોઈ દિવસ એમણે 2.5 વર્ષની તો કોઈ મુલાકાત લીધેલી નથી. અક્ષયભાઈ કદાચ જતા હશે તો કોઈ સગા સંબંધીઓના ત્યાંના ગામો જે છે તો એમાં એમની મુલાકાતો થાય છે, પણ એમના જ્યાં સગા સંબંધીઓ નથી અને જે બીજા ગામો છે એમાં કોઈ એમની મુલાકાતો નથી. આ કરજણ વિધાનસભામાં અત્યારે ભાજપમાં ઊભા છે, ભાજપની અંદર એમને ઘણા સારા સંબંધો હતા અને ભાજપમાં જોડાયા, એ અમારો વિષય છે. મહિલા પણ છે, તેમની સાથે વાત કરીશું. બેન શું કહેશો, મહિલાઓનો શું પ્રશ્ન છે તમારા ગામમાં? શું માંગણી કરો છો મહિલા તરીકે તમે, કે તમારા ગામમાં શું કામ થવું જોઈએ? વડોદરા તાલુકામાં આવેલું ગોસીંદામાં પ્રાથમિક જરૂરિયાતો રૂપે દવાખાનાની કોઈ ઇમરજન્સી હોય તો અહીંયાથી 108 આવે છે, તો મુખ્ય જે સડક છે રાષ્ટ્રીય ધોરીમાર્ગ સાથે જોડતી પોરથી અહીંયા આવે, એને 2 કિલોમીટર સરહાર ગામે ફાટકની પેલી બાજુ 108 ઊભી રહે અને આ બાજુથી કોઈ પ્રાઇવેટ વ્હીકલ લઈને જાય તો જ એ વ્યક્તિને આપણે દવાખાના સુધી પહોંચાડી શકીએ છીએ. કોઈને સર્ફદંશ હોય, કોઈને કરંટ લાગ્યો કે કોઈ આકસ્મિક એક્સિડન્ટ થયો તો એ વ્યક્તિને અમારે દવાખાના સુધી પહોંચાડવું કેવી રીતે? એક તો લાઇટનો પ્રશ્ન છે કે લાઇટની વારંવાર આગળ રજૂઆત કરવા છતાં પણ જ્યોતિગ્રામ 24 કલાક હોવા છતાંય આ ગામમાં કોઈ દિવસ 24 કલાક લાઇટ હોતી જ નથી. વરસાદ પછી આવે, વીજળી વાદળ પછી હોય, તે પહેલાં તો લાઇટ જતી રહેશે. જે રીતના ગામના લોકો સાથે વાત કરી, ગામની મહિલાઓ સાથે વાત કરી, તેમનું કેવું છે કે ગોસિંદરા ગામ સાથે ઓરમાયું વર્તન જે એમએલએ છે તેમના દ્વારા, શાસકો દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ ગામમાં કોઈ પણ પ્રકારની ગ્રાન્ટ આપવામાં નથી આવી રહી. એટલું જ નથી, પરંતુ જે ગામના મુખ્ય પ્રશ્નો છે, તેમને પુલ બનાવવો, તેમને રેલવે ફાટક ખોલાવવો, તેમને 108 ગામમાં બોલાવી, વીજળી છે, આ તમામ પ્રશ્નોનું આજ દિન સુધી નિરાકરણ નથી આવ્યું. એટલું જ નહીં, ધારાસભ્ય અક્ષય પટેલ તો કહે છે જીત્યા પછી ગામમાં આવ્યા જ નથી. ત્યારે સવાલ એ જ થઈ રહ્યો છે કે જ્યારે હવે ચૂંટણી આવી છે અને ફરી વખત ઊભા છે ત્યારે આ ગામના લોકો તેમના પર વિશ્વાસ કેવી રીતના કરે? ગામના લોકો સાથે વાત કર્યા બાદ હવે અમે કરજણ બજારમાં આવી ચૂક્યા છે કે જ્યાં નગરપાલિકા વિસ્તારમાં આજે બજાર આવેલું છે. લોકો ધંધો રોજગાર કરતા હોય છે. આપ જોઈ શકો છો કે આ કરજણ નગરપાલિકા વિસ્તારનું બજાર છે કે જ્યાં હજારોની સંખ્યામાં લોકો ખરીદી માટે આવતા હોય છે, વેપારીઓ ધંધો રોજગાર કરતા હોય છે. જે રીતના દુકાનો જોઈ શકો છો કે આ તમામ દુકાનો છે, આ તમામ લોકો છે. આપણે લોકો સાથે વાત કરીશું, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે તેમનું શું કેવું છે. જોઈ શકો છો કે વેપાર ધંધો રોજગાર લોકો કરી રહ્યા છે. એક ભાઈ છે અહીંયાના, તેમની સાથે આપણે વાત કરીશું કે તેમનું શું માનવું છે. દાદા શું કહેશો, તમે આ બજારમાં રહો છો, પેટા ચૂંટણી આવી રહી છે, સૌપ્રથમ તમને પૂછવા માંગીશ કરજણ બજારના કયા એવા પ્રશ્ન છે કે જે હજુ સુધી સોલ્વ નથી થયા અથવા તો તમને લાગે છે કે એ પ્રશ્નનું નિરાકરણ આવવું જોઈએ?
અમારે કોઈ ભાજપ કે કોંગ્રેસ સાથે કોઈ લેવા દેવા નથી, પણ બજારમાં એક તો સૌથી વધારે અડચણ રૂપ એવું છે કે એક એંગલો મારેલા છે તે નીકળતા નથી ઘણા ટાઈમથી, અને બજારને તોડવા માટેની પ્રક્રિયા બધી થઈ રહી છે એવું અમને ભાસ થયા કરે છે. એટલે અને બીજામાં કે એક બી રસ્તા બીજા કરજણના બહાર જવાના કે અંદર આવવાના એક બી રસ્તા સારા નથી, વર્ષોથી બનતા નથી, એ મોટા મોટા પ્રશ્નો છે આ ઇલેક્શન માટે. વાયદા પૂરા થાય છે કે ખાલી વાયદા કરે છે? ના, વાયદા કોઈ પૂરા થતા જ નથી, અને આજ દિન સુધી હિન્દુસ્તાનમાં કોઈનો વાયદો પૂરો થયો નથી, એ નરેન્દ્ર મોદી હોય કે ગમે તે હોય, કોઈનો વાયદો પૂરો થયો નથી. એકદમ સાચી વાત કરી રહ્યા છે આ વેપારી. શું કહેશો ભાઈ, તમે અહીંયા ધંધો રોજગાર કરો છો, યુવા મતદાતા છો તમે, તમારા જે એમએલએ છે અક્ષય પટેલ જે 2.5 વર્ષ અહીંયા રહ્યા અને હવે રાજીનામું આપીને ફરીથી ચૂંટણી લડી રહ્યા છે, કેટલી વાર તમારા બજારમાં આવ્યા, કેટલી વાર તમને લોકોને મળ્યા? આમ જોઈએ તો બજારમાં અમને ઘણો ઓછો પ્રતિસાદ મળી રહ્યો છે. આમ બજારમાં નોર્મલ આપણે રૂટીનમાં કામ જોઈએ તો એવું કંઈ ખાસ કામ દેખાતું નથી. વર્ષો પહેલાંનું કરજણ ને આજનું કરજણ એની જ કન્ડિશનમાં આજે જોવા મળી રહ્યું છે. શું તમારા મત, તમારું શું માનવું છે, શું થવું જોઈએ તમારા કરજણ માટે, શું થવું જોઈએ કરજણ માટે? આમ જોવા જઈએ તો રોડ રસ્તાનું ડેવલપમેન્ટ, રોડ ડેવલપમેન્ટ જોઈએ જરૂરી છે, તથા બજારમાં જે અત્યારની કન્ડિશન છે, જે જૂના મકાનો ચાલી જે છે એને નવા મકાન બાંધવા માટેની પરમિશન મળી જાય તો કરજણ માટે સારું રહેશે. બિલકુલ, નવા મકાન બાંધવા માટેની પરમિશન મળે તો કરજણ માટે સારું રહેશે. વડીલ પણ છે, તમે વોટ આપવા જાવ છો દાદા? આપીએ ને સાહેબ. શું કહેશો, પેટા ચૂંટણી આવી ગઈ છે, 2 વર્ષ તમારા એમએલએ રહ્યા, ફરીથી હવે ઇલેક્શન લડી રહ્યા, કેટલી વાર મળ્યા તમને? કેમ કે વોટ તો આપવા માંગવા આવ્યા છે ત્યારે તો કહેતા હશે કે અમે આવીશું, જ્યારે બોલો છો ત્યારે આવીશું, ફોન કરો છો તો રિપ્લાય આપે છે? એકાદ વાર ક્યાંક મળે, ફોન પર રિપ્લાય આપે છે. રૂબરૂમાં મળવાનું થતું નથી, બજારમાં કંઈક ખાસ જણાતા નથી, પણ આપણે ફોન કરીએ તો આપણું કામ થાય છે. તમારા સોસાયટીમાં હોય, તમારા ઘરે હોય? ના, પર્સનલ નગરપાલિકાને લગતું કામ કોઈ પણ ધારાસભ્યથી થતું નથી, નથી કરી શકતા, માજી ધારાસભ્યથી પણ નહીં અને ચાલુ ધારાસભ્યથી પણ નહીં. કારણ શું શું લાગે તમને લોકોને? કદાચ વધેલો ભ્રષ્ટાચાર હોઈ શકે. વધેલો ભ્રષ્ટાચાર છે જેના કારણે નગરપાલિકાના કામ નથી થઈ રહ્યા. આપણી સાથે બીજા પણ એક વેપારી છે, તેમની સાથે વાત કરીશું. તમે શું કહેશો, અહીંયા કરજણમાં તમારી દુકાન છે, તમે વેપાર ધંધો કરો છો, અહીંયા રહો છો, કયા પ્રશ્નો છે કરજણના કે જે હજુ સુધી કોઈ પણ ધારાસભ્ય નિરાકરણ નથી લાવી શકે? કરજણના ધારાસભ્યમાં એવું છે કે જે સતીશભાઈ પહેલાં હતા એમને વાત કરી હતી, એ કામ પહેલાં કરતા હતા, સારી રીતે કામ કરતા હતા. હવે પછી એની પછી અક્ષયભાઈનો વારો આવ્યો. અક્ષયભાઈ 2.5 વર્ષ કોંગ્રેસમાં રહ્યા, 2.5 વર્ષની અંદર અક્ષયભાઈ જે કરજણ નગર ડેવલપ, અત્યારે ભાજપની સરકાર હોવાથી અક્ષયભાઈનું કોઈ પણ કામ થયું નથી, પણ અમે એવું ઈચ્છીએ છીએ કે અક્ષયભાઈ ભાજપમાંથી ચૂંટાઈને આવે તો કરજણ માટે ડેવલપ કરવાનું રહેશે. કારણ કે અત્યારે જે કરજણ મેન ઓવરબ્રિજ, સવા સદન ઓવરબ્રિજથી લઈને જે સાહેબ બાબાના મંદિરથી લઈને એસટી ડેપો લગીનો જે રોડ છે, છેલ્લા કેટલા ઘણા સમયથી એ રોડ બનતો નથી ને કામ થતું નથી એ રોડનું કશું બી. અવર જવરમાં એટલી બધી તકલીફ પડે છે, ઘણીક વાર ભૂવા પડી જાય છે, એક્સિડન્ટ થાય છે, એના માટે બી એ છે. તો અમે એવું ઈચ્છીએ કે અક્ષયભાઈની સરકાર આવે ભાજપની, અને અક્ષયભાઈ આગળનું કામ અમારું પતાવે એના માટે સારું છે. બજારમાં એવું છે કે બજારની અંદર બંને દુકાનોની સાઇડ, આજુબાજુ સાઇડોમાં એટલું બધું ટ્રાફિક રહે છે કે ટ્રાફિકના હિસાબે કોઈ પણ વાહન પસાર થઈ નહીં શકતા. તો જે રીતના વેપારીઓ સાથે વાતચીત કરી, લોકો સાથે વાતચીત કરી, લોકો કહી રહ્યા છે કે કરજણ બજારના અનેક પ્રશ્નો છે જેના કારણે તેઓ જે છે અનેક વખત રજૂઆત કરી છતાં પણ તે રજૂઆતનું નિરાકરણ નથી આવ્યું. લોકોએ રોડ રસ્તાની વાત હોય, બજારના ડેવલપમેન્ટની વાત હોય, અથવા તો જે અહીંયાના નગરપાલિકાના જે વિકાસની વાત હોય તેની રજૂઆત કરવા છતાં પણ આજ દિન સુધી તેમનું કામ નથી થયું. એટલું જ નથી, પરંતુ જે એમએલએ અક્ષય પટેલ છે તેઓ જ્યારથી જીત્યા છે ત્યારથી માત્ર 1 કે 2 વખત બજારની મુલાકાત લીધી હોવાની પણ વેપારીઓ ફરિયાદ કરી રહ્યા છે. ત્યારે આપણે હવે અક્ષય પટેલ પાસે જઈશું અને તેમને પૂછીશું કે તેમને 2.5 વર્ષમાં કયા કામો કર્યા અને કયા કામો તેમનાથી નથી થયા. એમએલએ રિપોર્ટ કાર્ડમાં ગામના લોકોને અને કરજણ બજારના લોકોને મળ્યા બાદ હવે અમે લોકો કરજણના પૂર્વ ધારાસભ્ય અને હાલમાં ભાજપના ઉમેદવાર અક્ષય પટેલ પાસે આવી પહોંચ્યા છે. આપણે અક્ષયભાઈ સાથે વાત કરીશું. અક્ષયભાઈ, જે રીતના અમે આજે કરજણ વિધાનસભા બેઠકમાં ફર્યા, ગામડાઓમાં ગયા, લોકોની વચ્ચે ગયા, શું કહેશો, તમને 2.5 વર્ષ તમે રહ્યા છો, ફરીથી ચૂંટણી લડી રહ્યા છો, કયા કયા કામો છેલ્લા 2.5 વર્ષમાં તમે કર્યા છે?
અઢી વર્ષની અંદર કરજ અત્યારે હું સિનોર તાલુકામાં ફરી રહ્યો છે, પણ સિનોર તાલુકાની અંદર પણ કોઈ ગામ એવું વંચિત નહીં હોય કે જ્યાં મારી ગ્રાન્ટ ના પહોંચી હોય કે અમે કામ ના કરાયા હોય. અમે લગભગ મોટા ભાગના કામ જિલ્લા પંચાયતમાં અને સરકારની વિવિધ યોજનાઓની અંદર પૂરેપૂરા કામ લગભગ કરી દીધેલા છે. એવી જ રીતે કરજણની અંદર પણ જિલ્લા પંચાયતના અને બીજી વિવિધ ગ્રાન્ટોને વાપરીને પણ કામો કરેલા છે. બિલકુલ, જે રીતના તમે કામો તો કર્યા છે, પરંતુ હજુ પણ એવા કયા કામો બાકી છે કે જે તમને લાગે છે કે તમારે કરવાના છે ને તમે હવે કરશો? ગામડાથી ગામડા જોડતા આંતરિક રસ્તાઓ હજુ ઘણા બધા બાકી હોય, એ પણ વહેલી તકે પૂર્ણ કરવાની અમારી જવાબદારીમાં આવે છે. અને ત્યારબાદ અત્યારે ઘણી જગ્યાએ પાણીના પ્રશ્નો અને બીજા અનેક પ્રશ્નો નાના મોટા હોય છે, તે પણ અમે પૂર્ણ કરીશું. બિલકુલ લક્ષ્યભાઈ, તમે વાત કરી કે કામો થયા છે, કામો પૂર્ણ કર્યા છે, હજુ પણ કરશો. આજે અમે જે કોસિંદ્રા ગામ છે ત્યાં ગયા હતા, ત્યાંના લોકોની ફરિયાદ છે કે અક્ષયભાઈ જ્યારે 2017 જીત્યા હતા અને આજે 2020 છે, પરંતુ હજુ સુધી નથી ગયા, એ લોકોની એવી ફરિયાદ છે, શું કહેશો એ લોકોને? જો ગોસિંદ્રા ગામની અંદર લગભગ 8-10 વાર ગયો હશે હું, પરંતુ ચૂંટણી જીતીએ અને જ્યારે ચૂંટણીમાં પ્રચારમાં નીકળતા હોય ત્યારે અમે બધા જ લોકોને મળતા હોય છે, પરંતુ જ્યારે અત્યારે જોઈ રહ્યા છો કે અમુક ગામની અંદર ઘર બંધ હોય કે કોઈ બહાર નોકરી કરતું હોય, તો એવા સમયે અમે કોઈ ગામમાં મળ્યા હોય અમુક લોકોને, તો એ લોકોને અમે ના મળી શક્યા હોય તો એ લોકો ફરિયાદ કરતા હોય છે કે આ ગામમાં નથી આવ્યા, પરંતુ એ લોકો જ ગામમાં ના હોય એવું બનતું હોય છે કોઈ વાર, તો એવું કોઈ હોતું નથી. કારણ કે ગામની અંદર મરણ પ્રસંગ હોય કે ગમે તે હોય, કોઈક શુભ પ્રસંગ હોય, તો અમે ગામમાં અવારનવાર જતા જ હોય છે. બિલકુલ, એક એવી પણ અમને ફરિયાદ મળી છે કે એ ગામમાં નદી પાર કરીને ખેતરમાં જવું પડે છે, બ્રિજની અવારનવાર માંગ કરી છે, ક્યારે માંગ પૂરી થશે એ લોકોની? લગભગ એમની દરખાસ્ત ખરેખર એ લોકોની વ્યાજબી છે અને એ દરખાસ્ત અમે સરકાર સુધી પહોંચાડી છે, એટલા માટે જ અમે કહીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાથી આ વહેલી તકે આ પરિપૂર્ણ થશે આ કામો. કારણ કે એવા કોઝવેની અત્યારે 5 કોઝવેની અમારા વિસ્તારની અંદર જરૂર છે, એમાંથી 5 કોઝવે અત્યારે તૈયાર થઈ ગયા છે અને 1000 મંજૂર થયેલો પેન્ડિંગ છે, એને બીજા જે બાકી છે એ પણ વહેલી તકે પરિપૂર્ણ કરીશું. કરજણ બજારમાં પણ ગયા, લોકો સાથે વાત કરી, વેપારીઓ સાથે વાત કરી, એ લોકોનું કેવું છે કે એમનું વર્ષોથી એક પ્રશ્ન છે, જે તેમની દુકાનો છે તે કાયદેસર નથી થઈ રહી અને તે અવારનવાર રજૂઆત કરી છે. તમારાથી આશા છે એ લોકોને કે તમે કોંગ્રેસમાં હતા ત્યારે થોડોક પ્રશ્ન નડતો હતો, પણ હવે બીજેપીમાં આવ્યા છો, જીતશો તો કરાવી દેશો, શું કહેશો એ લોકોને? એ ચોક્કસ એમનો પ્રશ્ન વ્યાજબી જ છે કે આ રેવન્યુ ડિપાર્ટમેન્ટનું છે અને રેવન્યુ ડિપાર્ટમેન્ટની અંદર જે કલમ લગાડેલી છે એ કલમને આધારે એમને થોડોક પ્રોબ્લેમ થાય છે. એવું કરજણમાં એકલું નથી, ડભોઈ અને પાદરામાં પણ આવા પ્રશ્નો છે. એના અમારા બીજા ધારાસભ્યો સાથે પણ ચર્ચા કરીને સરકારશ્રીમાં રજૂઆત કરી અને વહેલી તકે એનો ઉકેલ આવે એવું કરીશું.